નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 6 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસાર. કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી રોહિત શુક્લાએ બંધારણ સભામાં કેટી શાહના યોગદાન અંગે ખાસ વ્યાખ્યાન આપ્યું. કચ્છના સુપુત્ર કેટી શાહ ભૂલાયા છે, તેમના કાર્યો અને ઇતિહાસને યાદ કરવા જોઈએ. બંધારણ સભાના સભ્યપદે રહી ચૂકેલા પ્રોફેસર કેટી શાહનું જીવન અહોભાવ જગાડનારું અને પ્રેરણા આપનારું હતું તેવું કચ્છ યુનિવર્સિટી ખાતે કેટી શાહના જીવન પર આયોજિત વ્યાખ્યાનમાળાના પ્રથમ મણકામાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પદે વર્ષો સુધી સેવા આપનાર ડૉક્ટર રોહિત શુક્લાએ આ મુજબ જણાવી બંધારણની રચનામાં શાહના યોગદાન સહિતની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. 1 કલાકના પ્રવચનમાં તેમણે માનવલક્ષીતા અને તર્ક વિવેકની બાબતને વણી લઈ સમાજવાદ, મૂડીવાદ પર પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોર્ટ હોલમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના પ્રમુખ પદે રહી ચૂકેલા રોહિત શુક્લાએ કહ્યું કે માંડવીમાં જન્મેલા સર કેટી શાહ અભ્યાસ માટે લંડનની શાળામાં ગયા હતા, તો બિહારમાંથી ચૂંટાઈને તેઓ બંધારણ સભામાં સભ્ય તરીકે સામેલ થયા હતા. ભારતના બંધારણની રચનામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે કેટી શાહનું પણ પ્રદાન હતું. શાહે મૂળભૂત અધિકારો માટેની સલાહકાર સમિતિમાં સભ્યપદે રહી તેમણે બંધારણમાં સમાજવાદને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જો કે આ પ્રસ્તાવના સ્વીકાર થયો ન હતો. શુક્લાએ કહ્યું કે કેટી નહેરુએ રજૂ કરેલા બંધારણના આમુખનો તેમણે વિરોધ કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે કેટી શાહે પોતાના જીવનકાળમાં જે મહત્ત્વના કાર્યો કર્યા તેમણે આપણે બાદ ન કરીએ, તેમને આપણે યાદ ન કરીએ તો નગુણા કહેવાઈએ. આરંભે આવકાર સાથે પ્રસંગ પરિચય આર્ટ્સ વિભાગના ડીન ડૉક્ટર કલ્પના સતીજાએ આપ્યો હતો. સર કેટી શાહ વિશે, એક દિવસ હું જ્યારે આણંદ એનએસ પટેલ આર્ટ્સ કોલેજમાં હતો ત્યારે અમે બે મિત્રો, હું અને એનએસ પરમાર, બે બેઠા હતા. અને અમે દરરોજ, હું સાંજે 2 કલાક એવો ટાઈમ કાઢતો 3 થી 5 નો, કે જે સમયે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રવૃત્તિ ના હોય પણ સંશોધન અને કાર્ય કઈ રીતે આગળ વધારી શકાય એના વિચાર માટેનો સમય હતો. અને એ સમયે અમે એક દિવસ વિચારતા હતા, એ પોતે પણ આદિપુર કચ્છમાં કામ કરીને ગયા હતા એનએસ પરમાર ઇકોનોમિક્સમાં, અને ત્યાર પછી એ BJVM કોલેજમાંથી નિવૃત્ત થયા. અને અમે બંને બેઠા હતા અને એક દિવસ અમે વાત કરી કે બંધારણ જે છે એ બંધારણ બનાવવામાં કઈ કઈ વ્યક્તિઓ હતી એમ, અને એમાં પછી એક નામ કેટી શાહનું આવ્યું. એટલે પછી મેં કેટી શાહ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું કે કેટી શાહ છે તો હશે તો ગુજરાતના. અને એ ગુજરાતમાંથી જ્યારે આપણે વિકિપીડિયામાં આપણે સર્ચ કરવા માંડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કેટી શાહ તો આમ કચ્છના, માંડવીના. તો મેં કહું માંડવીના હોય, કચ્છના હોય, અને અમુક ઉપર એમને જ્યારે દલીલો કરી હોય ત્યારે એ વ્યક્તિ વિશે આપણે વધારે જાણવું જરૂરી છે. અને હું અહીંયા જ્યારે કચ્છમાં આવ્યો યોગાનુયોગ અને વાઇસ ચાન્સેલર તરીકે મારી જવાબદારી આવી, પછી ગુજરાત ઇકોનોમિક એસોસિએશનમાં અમારા રોહિતભાઈ શુક્લા સાહેબ એ પ્રેસિડેન્ટ, અને હું 22 વર્ષથી સેક્રેટરી હતો. અને સેક્રેટરી હોવાના નાતે મને અર્થશાસ્ત્રીઓમાં ખૂબ રસ. અને કેટી શાહ એ જ્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા હોય અને ત્યારબાદ મૈસૂર યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીમાં એમને અધ્યાપનનું કાર્ય અર્થશાસ્ત્રનું કર્યું, અને પછી આપણે જાણીએ છીએ કે બંધારણના અમુખમાં એમનો રોલ, અને એ બિહારથી બંધારણ સમિતિમાં એમની નિમણૂક થાય, અને એ પછી એમના જે વિચારો, એ જેમ સાહેબે હમણાં રોહિતભાઈએ વાત કરી એમ કે ભાઈ હ્યુમનનેસ અને આપણે તર્કબદ્ધ જે કહેવાય એ રેશનાલિટી, આ બે શબ્દો ઉપર એમને વજન મૂકી અને કઈ રીતે આપણે એમાં આગળ વધી શકે દેશ અને દેશની વસ્તી, એટલે કે એક એક વ્યક્તિ, એને આપણે કઈ રીતે આગળ વધારી શકાય એની ચિંતા કરતા એ આ જ્યારે કેટી શાહનો આખો લેખ અને બધું વાંચતા ગયા ત્યારે અહીંયા મેં હમણાં ગયા મહિનાની અંદર
ગુજરાત ઇકોનોમિક એસોસિએશનની એક એક્ઝિક્યુટિવની મિટિંગ બોલાવી અને મિટિંગમાં મેં વાત મૂકી કે ભાઈ આપણે કચ્છની અંદર એક કોન્ફરન્સ કરવી છે અર્થશાસ્ત્રની, અને એમાં જુદા જુદા 3 દિવસ માટે 3 વિષયો ઉપર ચર્ચાઓ થાય. તો એ વખતે મેં કહ્યું કે પહેલું લેક્ચર મારે જે ગોઠવવું છે એ કેટી શાહ વિશે ગોઠવવું છે, કે સર કેટી શાહ એ કચ્છના હોય અને આપણે કેટી શાહ વિશે વિદ્યાર્થીઓને આપણે એક સમજ આપવી, અને કચ્છના જ્યાં જ્યાં અર્થશાસ્ત્ર વિષય ભણાવવામાં આવતો હોય એ વિષયના અધ્યાપકોને બોલાવવા, એ કોલેજના વિદ્યાર્થીઓને બોલાવવા, અને આપણે એ કેટી શાહને આપણે ઉજાગર કરવા. મારું નામ પ્રોફેસર રોહિત શુક્લ, હું અર્થશાસ્ત્રનો નિવૃત્ત પ્રાધ્યાપક છું. દૂરદર્શન પાસેના ટેકરા ઉપર અમદાવાદમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ છે, એમાં મેં વર્ષો સુધી કામ કર્યું. જાત જાતની સંસ્થાઓની કન્સલ્ટન્સી કરી, જેમાં યુનાઇટેડ નેશન્સ, FAO, વર્લ્ડ બેંક, ભારત સરકાર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યના આયોજન પંચમાં પણ હું સભ્ય હતો અને 28 વર્ષ સુધી સ્પીપામાં UPSCના વિદ્યાર્થીઓને પણ મેં માર્ગદર્શન આપવાનું કામ કર્યું. ઘણા બધા લેખો લખાણો, ખાસ કરીને જે વધારે પોપ્યુલર થયા છે એ 4th વાંદરાનું ચિંતન એ નામે મેં લખેલા એ પુસ્તકો વધારે પોપ્યુલર થયા, લોકોને ગમ્યા પણ ખરા. તો PhDના માર્ગદર્શક તરીકે પણ મેં કામ કર્યું અને એકંદરે લખવું, વાંચવું, વિચારવું, મળવું, કંઈક બોલવાનું થાય તો બોલવું, આવી મારી પ્રવૃત્તિ છે. કચ્છમાં હું સૌથી પહેલાં 1974માં આવ્યો હતો અને એ વખતે અહીંયા દુકાળ હતો. તો મેં સૌથી પહેલાં સંશોધનના ક્ષેત્રમાં દુકાળ અને ગરીબી એ બેને જોડીને અભ્યાસ કર્યો. એ સમયે વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ભારતના પ્રોફેસર અમર્ત્ય સેન પણ આ જ વિષય ઉપર કામ કરતા હતા, એટલે મારે એમની સાથે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. અને એમનું જે પુસ્તક જેને નોબેલ ઇનામ મળ્યું એ પુસ્તકમાં એમણે મારા કામનો પણ ઉલ્લેખ કર્યો છે, એ મારા માટે ગૌરવ છે, એમના માટે વિનમ્રતા છે. મોહનભાઈનો એક દિવસ ફોન આવ્યો. મોહનભાઈ મારા બહુ જૂના મિત્ર છે, યુવાન છે, અને એમની પાસેથી ખાનગીમાં કહું તો બધાની વચ્ચે ખાનગીમાં કહું છું, એ મને ઘણી અપેક્ષા છે. મને એમ છે કે એક સારી યુનિવર્સિટી કેવી રીતે ચલાવી શકાય એ કદાચ ભારતને શીખવા મળશે, કારણ કે NS પટેલ કોલેજમાં જે હતા અને જે આણંદમાં અને એમણે જે કામ કર્યું છે એક્સલન્ટ જેને કહેવાય, UGCએ પણ એને પ્લેસ ઓફ એક્સલન્સ એવું નામ આપ્યું હતું. એટલે મોહનભાઈનો ફોન આવ્યો સર કેટી શાહ વિશે વાત કરવાનો, ત્યારે મને સૌથી પહેલાં તો એક ખૂબ આશ્ચર્ય થયું કે આ શું, આ ખરેખર કેટી શાહને યાદ કરે છે, આ શું બોલે છે, કેટી શાહને કોણ યાદ કરે છે, તો બધા ભૂલી ગયા છે. એટલે મને આશ્ચર્ય થયું કે આ મોહનભાઈ ખરેખર કેટી શાહ વિશે મને કહેવાનું કહે છે કે બીજું કંઈક કહે છે. મેં ગૂગલમાં સર્ચ કરવા માંડી કે આ કંઈક નામ ફેરતો નથી ને, કે કેટી શાહ વિશે કહેવા માંગે છે કે કોઈ સીટી શાહ છે કે કંઈક મારું સાંભળવાની ભૂલ થઈ છે કે શું છે. પછી મને ખાતરી થઈ કે ના, કેટી શાહ વિશે જ કહે છે. કેટી શાહના જીવન વિશે આમ હું થોડું ઘણું તો જાણતો હતો અને પ્રભાવિત હતો હું એમનાથી, પણ એમણે એક કચ્છ જેવા વિસ્તારમાંથી આવીને ભારતમાં માત્ર નહીં પણ ભારતના બંધારણ દ્વારા એના જે વિચારો દ્વારા વિશ્વ સ્તરે જે એક ડંકો વગાડ્યો એનાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે, જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.